વેલકમ ફ્રેન્ડ્સ, આવનારી જીપીએસસી માટે કલ્ચરના જે પ્રશ્નો ભારત રિલેટેડ પૂછવામાં આવે છે, જેમ કે આ ક્વેશ્ચન તમે જોઈ શકો છો જે ચીફ ઓફિસરનો છે, એમાં તમને લશ્કરી કલા એટલે કે માર્શલ આર્ટ વિશે પૂછવામાં આવ્યું છે. તો આવા જ ટૉપિક કે જે એક્ઝામ ઓરિએન્ટેડ છે અને ઘણી પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે, એવા પ્રશ્નો આપણે ડિસ્કસ કરીશું. અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભારતમાં લશ્કરી કલાઓ જે છે તેના સ્વરૂપો અને તેના ઉદ્ભવ સ્થાનની જોડીઓ પૈકી નીચેમાંથી કઈ સાચી છે. ઓકે, જો આ ચારે ચાર જે ઓપ્શન છે એમાંથી તમારે જોડકા સ્વરૂપે નથી, પરંતુ અહીંયા સાચી જોડી શોધવાની છે એટલે થોડો ક્વેશ્ચન ડિફિકલ્ટ થઈ જાય. તો એના માટે જો તમને આનો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તમે આને પોસ્ટ કરીને તમારો આન્સર અટેમ્પ્ટ કરો. વિડીયોના એન્ડમાં આપણે આનો આન્સર ડિસ્કસ કરીશું. વાત કરીએ માર્શલ આર્ટની. ઓકે, લશ્કરી કલા, ગુજરાતીમાં કહેવાય લશ્કરી કલા, એટલે કે યુદ્ધ લડવા માટેની જે કળા છે એને કહેવામાં આવે છે માર્શલ આર્ટ. જેની ઉત્પત્તિ આપણે જોઈએ કે ક્યાંથી થઈ, તો આપણને તેની ઉત્પત્તિ જોવા મળશે સિંધુ સભ્યતામાંથી જોવા મળશે. તો એમાંથી આપણને ભાલા ફેંકવાની પ્રતિમા મળી આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારતની પ્રજા પાસે આ બધી કલાઓ પહેલેથી જ છે. આના સિવાય તમને ધનુર્વેદ, આ જે વેદો છે એમાં અલગ અલગ વિભાગો જોવા મળે છે. ત્યારબાદ મહાભારત, કે જેમાં તમને અલગ અલગ જે અર્જુન અને કર્ણ વચ્ચેના ધનુષ્ય, તલવાર, આ બધા જે યુદ્ધોનો ઉપયોગ, યુદ્ધોમાં જે સાધનો વપરાયા છે તેમની લડાઈનું વર્ણન કરવામાં આવેલું છે. આ દરેક વસ્તુ શું દર્શાવે છે? તેમની કલાઓ દર્શાવે છે, રાઈટ? ત્યારબાદ અહીંયા ગ્રંથો પણ છે, કે અહીંયા કયો ગ્રંથ લખવામાં આવેલો છે? ચારણવ્યૂહ. કોના દ્વારા? શૌનકા દ્વારા આ ગ્રંથ જે છે લખવામાં આવ્યો છે. તેમાં લશ્કરી વિજ્ઞાન દર્શાવવામાં આવ્યું હતું. ઓકે, આજનું જે આપણું માર્શલ આર્ટ્સ છે એમાં આપણે શું જોઈએ છે? યોગ છે, નૃત્ય છે, આ દરેક વસ્તુ એમાં જોઈએ છે. કેમ કે આજ આપણે યુદ્ધનું વાતાવરણ નહોતું, પહેલાં જે યુદ્ધ કરતા હતા એ કલા શીખવવા માટે માર્શલ આર્ટનો યુઝ કરતા હતા. અત્યારે આપણે યોગ, નૃત્ય તરીકે એને યુઝ કરીએ છીએ, એટલે એને પ્રમોટ કરીએ છીએ, કે એનું જાળવણી હજુ આપણે કરીએ છીએ, રાઈટ? દક્ષિણમાં તમને ક્યાં જોવા મળશે? તો ઈસવીસન પૂર્વે બીજી સદી સુધી તમને જોવા મળે છે. તો પહેલી જે છે કેરળની માર્શલ આર્ટ વિશે વાત કરીએ, કલરીપયટ્ટુ. તમે મૂવી જોઈ હશે કેરળની, ટાઈગર શ્રોફવાળી, રાઈટ? તો એમાં તમે માર્શલ આર્ટ્સ જોયા હતા. તો એ કયા છે? કલરીપયટ્ટુ. તો અહીંયાથી તમે યાદ રાખો કેરળમાં કયા માર્શલ આર્ટ્સ જોવા મળે છે? કલરીપયટ્ટુ, એની સાથે સ્નેક બોટની જે રેસ આવે છે એ. તો એ ક્યાં થાય છે? એ પણ કેરળમાં થાય છે. અને ત્યાં કયો લેક પર થાય છે? તો વેમ્બનાદ લેક. આ દરેક વસ્તુ યાદ રાખવાની એની સાથે સાથે, રાઈટ? અને આ જે માર્શલ આર્ટ છે એ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો પરશુરામ દ્વારા આ માર્શલ આર્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રકારના તમે જોયા હશે. તો આ કયું માર્શલ આર્ટ છે? તો કલરીપયટ્ટુ. ત્યારબાદ સિલંબમ. ક્લિયર કઈ જગ્યાની છે? તમિલનાડુ. પ્લેસ ખાસ કરીને યાદ રાખો કે એક્ઝામમાં તમને ઉદ્ભવ સ્થાન પૂછ્યું છે પ્લસ એ જે માર્શલ આર્ટ છે એ. તો અહીંયા તમારે ખાસ કરીને રાજ્ય યાદ રાખવાનું થાય કે સિલંબમ જે છે ક્યાંનું છે? તમિલનાડુનું છે. તમે જોઈ શકો છો આ જે ઇમેજ છે આ માર્શલ આર્ટ સિલંબમની છે, રાઈટ? કે જેમાં તમે અહીંયા હાથમાં જોયું કેવું છે, તો સાપ ટાઈપના જે એમના સાધનો હતા, એમના સ્વરૂપો કહી શકાય, સાધનો કેવા યુઝ કરતા હતા? તો આ પ્રકારના સાધનો યુઝ કરતા હતા, રાઈટ? અત્યારે તમે જોઈ શકો છો. ગતકા. તો ગતકા ક્યાંની છે? પંજાબ. તો પંજાબમાં તમે જોઈ શકો શીખો પાસે શું હોય છે? તલવાર, લાકડી, પછી કિરપાણ, આ બધી વસ્તુઓનો યુઝ કરે છે ગતકામાં, ક્લિયર? ત્યારબાદ છે મુસ્તી યુદ્ધ. હવે આ કઈ જગ્યાનું છે? તો આ જે છે વારાણસી.
રાઈટ, યાદ રાખો કે વારાણસીનું માર્શલ આર્ટ કયું પ્રખ્યાત છે? મુષ્ટિ યુદ્ધ. અહીંયા તમને શું જોવા મળશે આ ટેકનિકમાં? તો અહીંયા શરીરનો યુઝ કરે છે, પંચ, લાત છે, ઘૂંટણ છે, કોણી છે, એટલે કે અહીંયા શરીર, હાથ પગ વડે આ લોકો ફાઇટ કરે છે એ વસ્તુ દર્શાવવામાં આવે છે. ઇવન અહીંયા તમે જોઈ શકો નિશસ્ત્ર માર્શલ આર્ટ છે. ત્યારબાદ છે મલ્લયુદ્ધ, તો એ દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે. ઓકે, થાંગતા, થાંગતા ક્યાંની છે? મણિપુરની છે. આ બધા નેમ જે છે એના રાજ્ય સાથે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ લાઠી ઘેલા. ઓબ્વિયસલી અહીંયા લાઠીનો યુઝ થયેલો છે. કઈ જગ્યાની છે? પશ્ચિમ બંગાળ. મર્દાની ખેલ જે છે કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? તો મહારાષ્ટ્ર સાથે સંકળાયેલી છે. પરિખંડાની વાત કરીએ તો પરિખંડા એટલે શું થાય? તો પરી એટલે ઢાલ અને ખંડા એટલે તલવાર. કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? તો આપણે યાદ રાખીશું કે બિહાર સાથે સંકળાયેલી છે. ખંડા એને તલવાર કહેવામાં આવે છે, તો આપણે માર્શલ આર્ટમાં યાદ રાખવાનું. ત્યારબાદ ઇનબુઆન કુસ્તી, રાઈટ? આ પણ નામ થોડું ડિફિકલ્ટ છે, તો જ્યાં બી ડિફિકલ્ટ નામ યાદ આવે ત્યાં યાદ રાખવાનું કે મિઝોરમ રાજ્યની છે. અત્યાર સુધી મિઝોરમની એક જ આવી ગઈ, રાઈટ? આટલામાં તો આપણે એક જ યાદ રાખશું કે જે નામ ડિફિકલ્ટ છે થોડું, તો એ કયા રાજ્યની છે? મિઝોરમ. કુટ્ટુવારીસાઈ, કુટ્ટુવારીસાઈ સાઉથ ઇન્ડિયાની છે. થોડા, થોડા કે ના, તો હિમાચલ પ્રદેશ, રાઈટ? નામ કેવું છે? જેમ કે થારુ ટ્રાઇબ છે, તો કયા રાજ્યની છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યારબાદ પાયખા અખાડા, તો આ જે માર્શલ આર્ટ છે એ ઓડિશા રાજ્યની છે. સ્કાય, અહીંયા તમારે સ્કાય જે છે એક પ્રકારની માર્શલ આર્ટ છે, તો એ કયા રાજ્યમાં? અહીંયા તમારે યાદ રાખીશું તો કાશ્મીરમાં આવેલી છે, એટલું યાદ રાખો. ઓકે, અને અહીંયા તમને આ માર્શલ આર્ટમાં શું જોવા મળશે? તલવારબાજી કરતા જોવા મળે છે. ત્યારબાદ અંદમાન અને નિકોબારમાં તમને કયા પ્રકારની માર્શલ આર્ટ જોવા મળશે? તો શાલ્દુ અને કિરીપ. ઓકે, અહીંયા આપણે ઓલમોસ્ટ બધા જે ઇમ્પોર્ટન્ટ માર્શલ આર્ટ્સ છે ભારતના, જે એક્ઝામ ઓરિએન્ટેડ છે અને તમારા ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે તો એના રિલેટેડ આપણે જોઈ ગયા. જેમ કે આ જે છે થાંગતા છે, કે જેમાં તમે જોઈ શકો ઇમેજ પરથી કે આ કયા રાજ્યની હશે, તેવી જ રીતે અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આપણે આપણા પ્રશ્ન પર પાછા આવી જઈએ કે લશ્કરી કલાઓ, તો પહેલો ઓપ્શન હતો કલરી પયટ્ટુ કેરળ સાથે. યસ, આપણે જોઈ ગયા. ગતકા કોની સાથે હતી? પંજાબ, કરેક્ટ છે. સિલંબમ જે છે એ તમિલનાડુ સાથે, રાઈટ? અને થાંગતા જે છે મણિપુર સાથે. તો અહીંયા તમારા ચારે ચાર ઓપ્શન કરેક્ટ થઈ ગયા. આપણે અહીંયા ઓલમોસ્ટ જે પ્રશ્નમાં પૂછાયા એ દરેકે દરેક માર્શલ આર્ટ જોઈ લીધા, પ્લસ અહીંયા તમને ક્વેશ્ચનની પણ કમ્પ્લીટ નોલેજ આવી ગઈ. તો આવી જ રીતે અલગ અલગ ટોપિક આપણે ડિસ્કસ કરીશું જે એક્ઝામ ઓરિએન્ટેડ છે, તો એના માટે તમારે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.